नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 3 नूतन विश्व तरफ प्रयाण, जेमा आजे आपणे भाग 3 जोईशुं। भाग 3 जोता पहेला भाग 2 मां के जे द्वितीय विश्वयुद्ध उद्भववा माटे जवाबदार जे परिबळो हता एना विषे आपणे थोड़ी चर्चा करी लईए। हवे આપણે જે અભ્યાસ કર્યો એ મુજબ આપણે જાણીએ જ છીએ કે ઇટાલી, જર્મની અને જાપાન કે જે વર્સેલ્સની સંધિમાં થયેલી એમની અવગણના, વર્સેલ્સની સંધિ આ રાષ્ટ્રો માટે અપમાનજનક હતી, એટલે આ દ્વિતીય વિશ્વયુદ્ધના પાયામાં ઇટાલી, જર્મની અને જાપાન હતા, અને એ સિવાય પણ કેટલાક જવાબદાર પરિબળો છે કે જેના વિશે આપણે જોઈ ગયા કે ઉગ્ર રાષ્ટ્રવાદ, કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી અને જાપાને આ ત્રણેય રાષ્ટ્રોમાં કે રાષ્ટ્રવાદે યુ ઉગ્ર અને વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું હતું। હવે જર્મનીમાં હિટલરના નાજી પક્ષે સ્થાપના થઈ, એના પછી ઇટાલીમાં મુસોલિનીના નેતૃત્વ નીચે ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ, અને એવી જ રીતે જાપાનમાં યુવા વર્ગની તરફેણમાં લશ્કરવાદને ઉત્તેજન મળ્યું। હવે આ ત્રણેય રાષ્ટ્રોએ જે રાષ્ટ્રવાદ અથવા સામ્રાજ્યવાદમાં ઝંપલાવ્યું, જેને લીધે ત્રણેય રાષ્ટ્રોમાં ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। એના પછી બીજું કારણ હતું જૂથબંધીઓ, કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કે ફ્રાન્સને સતત જર્મનીનો ભય સતાવ્યા કરતો હતો, એટલે ફ્રાન્સે પોલેન્ડ, રોમાનિયા અને જેકોસ્લોવેકિયા સાથે મૈત્રી સંબંધો બાંધ્યા, એની સાથે સાથે બેલ્જિયમ સાથે પણ એણે મિત્રતાના કરારો કર્યા। એવી જ રીતે ઇટાલીએ પણ જેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ, ઓસ્ટ્રિયા વગેરે જેવા રાષ્ટ્રો સાથે મિત્ર સંબંધો બાંધ્યા। ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોકિયો દરી રાષ્ટ્રોનું નિર્માણ કર્યું। રશિયાએ પણ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે મૈત્રી કરારો કર્યા, અને એવી જ રીતે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું એક આગવું જૂથ રચ્યું। આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી કે વિશ્વ ફરીથી બે ભાગમાં વિભાજિત થવા લાગ્યું છે, અને વિવિધ રાષ્ટ્રો વચ્ચે જૂથબંધીઓએ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે એક કારણભૂત ગણવામાં આવે છે। એના પછી છે ત્રીજું લશ્કરવાદ, કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધા રાષ્ટ્રોને એવું હતું કે પરિસ્થિતિ થાળે પડી જશે, પણ એનાથી ઉલટું કે પરિસ્થિતિ વધુને વધુ વિકટ બનતી જાય છે, અને યુરોપના જે રાષ્ટ્રો છે એ બધા જ રાષ્ટ્રો એકબીજાથી ચડિયાતા શસ્ત્ર સરંજામોનું ઉત્પાદન કરવા લાગે છે, પોતાના હવાઈ સૈન્ય, નૌકા સૈન્ય અને ભૂમિ સૈન્યમાં વધારો કરે છે, અને એકબીજાથી ચડિયાતા અનેક પ્રકારના શસ્ત્ર સરંજામોનું તેઓ નિર્માણ કરે છે। હવે જાપાન અને અમેરિકાએ પણ પોતે શસ્ત્ર સામગ્રી વધારવાની જે હોડ હતી એમાં ઝંપલાવ્યું, અને અમેરિકામાં નૌકાદળ એ સશક્ત હતું। હવે આમ સશસ્ત્રીકરણની દોટે વિશ્વને વિશ્વયુદ્ધના વાતાવરણમાં પલટી નાખ્યું, અને દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા। એના પછીનું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કે વિશ્વના દેશોમાં શાંતિ અને સલામતી સ્થપાય અને વિશ્વના દેશો એક જૂથ થઈને રહે એ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના 10 જાન્યુઆરી 1920 કરવામાં આવી હતી, પરંતુ એનાથી ઉલટું પરિણામ આવ્યું કે જે
વર્સેલ્સની સંધિ કરવામાં આવી, જેનાથી અનેક રાષ્ટ્રોમાં અસંતોષ ઊભો થયો. અને એની સાથે સાથે કે ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેની સામ્રાજ્યવાદની જે લાલસા છે એ લાલસાને સંતોષવા માટે નાના અને નબળા રાષ્ટ્રો ઉપર આક્રમણ કરવાના રાખ્યા. અને રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ હતું નહીં, પોતાના ચોક્કસ આગવા નિયમો હતા નહીં, અને આક્રમણખોરોને તે રોકી શકે તેમ પણ ન હતું. આમ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા જે પણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. એના પછી વર્સેલ્સની સંધિ, કે વર્સેલ્સની સંધિ મુજબ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ઠેરવવામાં આવે છે. અને જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ ફટકારવામાં આવે છે. જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લેવામાં આવે છે. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવે છે. જર્મનીના મોટાભાગના ખનિજોથી સમૃદ્ધ પ્રદેશો પડાવી લેવામાં આવે છે. અને આ વર્સેલ્સની સંધિ એ જર્મન પ્રજા માટે અત્યંત અપમાનજનક ગણવામાં આવે છે. અને જર્મનીની પ્રજા આ અપમાનને સહન કરી શકે તેમ ન હતી. એ જ સમયે જે હિટલર છે એ હિટલર જર્મનીમાં પોતે આ વર્સેલ્સની સંધિ છે એને કાગળનું ચિથરું ગણીને ઉડાવી દે છે. અને જર્મનીની પ્રજા એ હિટલરને ફ્યુહરર, એટલે કે તારણહાર માનતી હતી. એટલે આ જે હિટલર છે એ જર્મનીની પ્રજાને યુદ્ધ માટે હાકલ કરે છે અને જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળે છે. અને વર્સેલ્સની સંધિમાં ઇટાલીની પણ અવગણના થઈ અને ઇટાલી પણ રોષે ભરાયું હતું. અને આ વર્સેલ્સની સંધિ મુજબ જાપાનને પણ પોતાના મનગમતા પ્રદેશો મળતા નથી, એટલે જાપાનને પણ અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિ એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણાય છે. એના પછી છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, કે હિટલર એ ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિક માનસ ધરાવતો હતો. તે ગમે તે રીતે જર્મનીમાં એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને 12 માર્ચ 1938ના દિવસે હિટલરે ઓસ્ટ્રિયા ઉપર આક્રમણ કરી અને ત્યાં પોતાની સત્તા સ્થાપી. ત્યારબાદ 1 ઓક્ટોબર 1938ના રોજ તેણે જેકોસ્લાવિયા ઉપર આક્રમણ કરી અને તેને પણ પોતાની સત્તા હેઠળ આવરી લીધું. માર્ચ 1939માં તેણે લિથુઆનિયાના મેમેલ બંદર ઉપર પણ પોતાની સત્તા સ્થાપી. આમ હિટલરે વર્સેલ્સની સંધિનો ભંગ કરી અને વિશાળ જર્મન રાષ્ટ્રનું નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું. તો હિટલરની આ જે સામ્રાજ્યવાદની નીતિ હતી એને દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. અને છેલ્લું કારણ હતું કે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ, કે જર્મનીના સરમુખ હથિયાર હિટલર એની સામ્રાજ્ય લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ ઊભું થયું. અને 1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને બ્રિટન અને જર્મનીએ આ જે યુદ્ધ છે એને તત્કાલીન બંધ કરવા માટેનો હુકમ કર્યો, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી, હિટલરે માન્યું નહીં. અને તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું અને આમ દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જોયા, કે દ્વિતીય વિશ્વયુદ્ધ એ વિવિધ કારણોસર થયું છે. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા, કે 1 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ જાય છે. હિટલરની જે સામ્રાજ્યવાદી નીતિ છે એ દ્વિતીય વિશ્વયુદ્ધના પાયામાં હતી. તો હવે દ્વિતીય વિશ્વયુદ્ધની ભયાનકતા વિશે આપણે જોઈએ, કે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા 1 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી.
आ समय दरमियान एटले के द्वितीय विश्वयुद्ध दरमियान पण विश्व बे जूथों में वहेंचाई गयु हतुं, धरी राष्ट्रों अने मित्र राष्ट्रों, के इंग्लेंड अने फ्रांसना नेतृत्ववाळुं मित्र राष्ट्रोनुं जूथ अने जर्मनी, इटाली अने जापान जेवा राष्ट्रों माटे धरी राष्ट्रोनुं जूथ, आम बे राष्ट्रों में विभाजन थई गयु हतुं। एज समय दरमियान पेसिफिक महासागर में आवेला अमेरिकाना हवाई टापुओं में पर्ल हार्बर खाते जापाने अमेरिकन नौका सैन्य उपर हुमलो कर्यो अने आथी तटस्थतानी नीति छोड़ी अने अमेरिका जापाननी सामे युद्ध जाहिर करे छे। हवे अमेरिका युद्ध में जोड़ाता मित्र राष्ट्रोनी ताकत में वधारो थाय छे अने परिणामे आखा युद्धनी बाजी पलटाई जाय छे, के शुरुआत में धरी राष्ट्रोनुं जोर वधारे हतुं, परंतु ज्यारे जापाने के हवाई टापुओं में आवेला पर्ल हार्बर खाते अमेरिका नौकादल उपर हुमलो करे छे अने जेने लीधे आ अमेरिका छे ए मित्र राष्ट्रोने पक्षे जोड़ाय छे अने मित्र राष्ट्रोनी ताकतमां वधारो थता आखुं युद्धनुं पासुं पलटाई जाय छे। 7 મે 1945ના રોજ જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી અને યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો। હવે યુદ્ધનો અંત આવતા મિત્ર રાષ્ટ્રોએ જાપાન પર હુમલા શરૂ કર્યા, કે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો અને તેનાથી મહાભયાનક વિનાશ સર્જાયો। જાપાનમાં લગભગ આશરે 1,24,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને અસંખ્ય લોકો ઘાયલ થયા। આથી જાપાને 11 ઓગસ્ટ 1945ના રોજ શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવે છે, કે અધવચ્ચેથી 7 મે 1945ના રોજ જર્મની છે એ પોતે ફરીથી બિનશરતી શરણાગતિ સ્વીકારી લે છે। પ્રથમ વિશ્વયુદ્ધની જેમ દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ 7 મે 1945ના રોજ બિનશરતી શરણાગતિ સ્વીકારી લે છે અને યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થાય છે, પરંતુ હજુ મિત્ર રાષ્ટ્રો એ જાપાન ઉપર આક્રમણ કરવાનું શરૂ રાખે છે। અમેરિકાએ જાપાનના નાગાસાકી અને હિરોશિમા બે રાષ્ટ્રો ઉપર અણુબોમ્બનો પ્રહાર કર્યો અને જેનાથી મહાવિનાશ સર્જાયો અને આમાં લગભગ 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો। આમ 11 ઓગસ્ટ 1945ના રોજ જાપાન પોતે અમેરિકાની શરણાગતિ સ્વીકારે છે અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત થાય છે। હવે દ્વિતીય વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો, કે જેમાં પહેલું પરિણામ છે આર્થિક પરિબળ, એના પછી બીજું પરિણામ છે ચીનમાં સામ્યવાદની સ્થાપના અને ત્રીજું પરિણામ છે ઠંડા યુદ્ધનો જન્મ અને દૂરગામી પરિણામો। એમાં આર્થિક પરિબળો, કે આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો। દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા તમામ રાષ્ટ્રોને પુષ્કળ યુદ્ધ ખર્ચ થયો હતો, જેમાં અમેરિકાને $350 અબજ અને બીજા અન્ય રાષ્ટ્રોને $1 અબજ ખર્ચ થયો હતો। હવે એટલી જ કિંમતી સંપત્તિનો પણ નાશ થયો હતો। સંહારક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લીધે વિવિધ પ્રકારની સંપત્તિનો પણ મોટા પાયે નાશ થાય છે। ઇંગ્લેન્ડે પોતે 2,000 કરોડની મિલકત ગુમાવવી પડી હતી અને જર્મનીની તો કલ્પના જ કરવી શક્ય ન હતી, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના પાયામાં પણ જર્મની હતું અને દ્વિતીય વિશ્વયુદ્ધના પાયામાં પણ જર્મની હતું, એટલે જર્મનીમાં તો ખૂબ જ મોટા પાયે નુકસાન થયું હતું। હવે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનમાં વધારો કરવાને મહત્ત્વ આપતા ગયા અને જેને લીધે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ઊભી થઈ, એની સાથે સાથે ફુગાવો વધ્યો, લોકોને રોજગારીની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી અને લોકોનું આર્થિક જીવન એ અસ્તવ્યસ્ત થઈ ગયું અને પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વ રાજકારણમાં અનેક અર્થકારણમાં અનેક યુગવર્તક પરિવર્તનો આવ્યા।
तो आर्थिक परिणामों में के आ द्वितीय महाविश्वयुद्ध में जोड़ना जे राष्ट्रों छे तेमा भयंकर विनाश सर्जायो हतो। द्वितीय विश्वयुद्ध में भाग लेनारा तमाम राष्ट्रों ने पुष्कळ प्रमाण में खर्च थयो हतो। अमेरिका ने 350 अबज अने बीजा अन्य राष्ट्रों ने 1 अबज करता वधारे मोटी रकमनो खर्च थयो हतो अने एटली ज कीमती संपत्तिनो पण नाश थयो हतो। इंग्लेंड ने 2000 करोड़ मिलकत गुमावी पड़ी हती अने जर्मनी ने तो कल्पना ज करवी शक्य न हती। द्वितीय विश्वयुद्ध માટે વિશ્વના જે દેશો યુદ્ધમાં જોડાયા હતા એમણે શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વિશેષ મહત્વ આપ્યું હોવાને લીધે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, અછત ઊભી થાય છે, એના પછી કે ફુગાવો વધે છે, લોકોને રોજગારી મેળવી મુશ્કેલ પડી જાય છે અને બજારોમાં જરૂરી માલની તંગી વર્તાય છે, લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને પરિણામે વિશ્વના રાષ્ટ્રો કે મહામંદી નીચે ધકેલાઈ જાય છે અને વિશ્વ રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક પરિણામો અથવા ફેરફારો આવે છે। બીજું છે ચીનમાં સામ્યવાદની સ્થાપના કે રશિયામાં 1917માં થયેલી બોલ્શેવિક ક્રાંતિ એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ પર ઝડપથી પોતે પ્રગતિ કરી રહી હતી કે રશિયામાં 1917માં થયેલી બોલ્શેવિક ક્રાંતિ અને સામ્યવાદી શાસન પ્રથા અપનાવી જેને લીધે રશિયાએ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું હતું અને તેથી જ વિશ્વભરના ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા કે સામ્યવાદી શાસન પ્રથાથી વિશ્વના ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા। ચીન પણ સામ્યવાદી શાસન પ્રથાથી પ્રભાવિત થયું હતું અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી એટલે જાપાનનો જે ચીન પરનો પ્રભાવ હતો એ ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો એટલે આ તકનો લાભ લઈ અને ચીને પણ માઓ ત્સેતુંગના નેતૃત્વ નીચે સામ્યવાદી શાસન પ્રથાની સ્થાપના કરી। એના પછી ત્રીજું છે ઠંડા યુદ્ધનો જન્મ અને દુર્ગામી પરિણામો। દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું। આ અમેરિકા અને રશિયા પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બંને વિશ્વયુદ્ધો દરમિયાન મિત્ર રાષ્ટ્રો હતા પરંતુ યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા અને આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર બે વિરોધી જૂથો ઊભા થયા। આ બંને જૂથોમાં વિશ્વના અન્ય જે નાના રાષ્ટ્રો હતા એને પોતાની અનુકૂળતા મુજબ પોતાના પક્ષે જોડવાની એમણે શરૂઆત કરી। બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન કરવું એટલે કે એકબીજાના મતનો વિરોધાભાસ દર્શાવવો અને પોતાના સમર્થન માટે વાક યુદ્ધ અને વિચાર યુદ્ધો શરૂ કર્યા અને આ શસ્ત્ર વગરનું જે યુદ્ધ શરૂ થયું કે એકબીજાના મતોનું ખંડન કરવું, એકબીજાની જે વાત છે એને ઠુકરાવવી એટલે કે શસ્ત્ર વગરનું જે યુદ્ધ શરૂ થયું જેને ઠંડુ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણીવાર આ જ પરિસ્થિતિમાંથી ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાતા પણ રહી ગઈ છે। તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું હતું, અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું। પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને રશિયા મિત્ર રાષ્ટ્રો હતા પરંતુ હવે બંને વચ્ચે મતભેદો યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા જાય છે। લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા બંને પરસ્પર વિરોધી જૂથો ઊભા કરે છે અને આ બંને જૂથો વિશ્વના નાના રાષ્ટ્રોને પોતાની અનુકૂળતા મુજબ પોતાની સાથે જોડવાના પ્રયત્નો કરે છે અને એકબીજાના મતોનું ખંડન કરે છે અને પોતાના મતને સમર્થન આપવામાં આગળ વધે છે। આ પોતાના મતને સમર્થન આપવા માટે વાક યુદ્ધ અને વિચાર યુદ્ધો આદરે છે। આમ જે શસ્ત્ર વગરનું યુદ્ધ શરૂ થાય છે જેને ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્થિતિમાંથી ઘણીવાર ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થતાં થતાં બચી ગઈ હતી। એના પછી છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોમાં શાંતિ અને સલામતી સ્થપાય તે માટે 10 જાન્યુઆરી 1920ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી।
परंतु राष्ट्रसंघनी निष्फलता ने लीधे द्वितीय विश्वयुद्धनी शुरुआत थई चूकी हती। हवे द्वितीय विश्वयुद्ध नो अंत आवे छे अने द्वितीय विश्वयुद्ध ज्यारे शुरू हतुं एज समय दरमियान विश्वना देशों में शांति अने सलामती जळवाय अने विश्वना देशों सहअस्तित्वना हेतु थी पोते आगळ वधे ए माटे संयुक्त राष्ट्र संघ एटले के युनाइटेड नेशन नी स्थापना करवामां आवी। 24 ऑक्टोबर 1945 रोज युनाइटेड नेशन नी स्थापना करवामां आवी अने जेनुं मुख्य कार्यालय अमेरिकाना न्यूयॉर्क खाते राखवामां आव्युं। संयुक्त राष्ट्रोनी स्थापना माटे बीजा विश्वयुद्धमां अमेरिका जोड़ायुं त्यारथी ज तेना आ दिशामां प्रयत्नों चालू हता। मानव स्वातंत्र्य शांति अने सलामती ना हेतुसर अमेरिकाना प्रमुख रूज़वेल्ट अमेरिकन कांग्रेस ने संदेशों आपता 4 महत्वनी स्वतंत्रता की घोषणा करे छे अने आ 4 महत्वनी स्वतंत्रताओं में के विचार अने वाणीनी स्वतंत्रता, धार्मिक स्वतंत्रता, आर्थिक स्वतंत्रता अने भयमांथी मुक्तिना अधिकारोनी स्वतंत्रता के ज्यारे द्वितीय विश्वयुद्ध चालू हतुं त्यारथी ज अमेरिकन प्रमुख रूज़वेल्ट पोते विश्वमां शांति अने सलामती जळवाय अने विश्वना देशों सहअस्तित्वनी भावनाथी एकबीजानी साथे हळी मळीने रहे એ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવાના પ્રયત્નોમાં હતા અને અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ અમેરિકન સંસદમાં સંદેશો આપતા 4 મહત્વની સ્વતંત્રતાઓની ઘોષણા કરે છે કે વિચાર અને વાણીની સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા અને ભયમાંથી મુક્તિના અધિકારોની સ્વતંત્રતા। આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર 8 મુદ્દાઓનો સમાવિષ્ટ કરતું એક ખતપત્ર તૈયાર કરે છે જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય છે અને આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા હતા, જેને મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ અને 1943 નવેમ્બરમાં તેહરાન ખાતે 3 માતાંધાઓ, અમેરિકા, રશિયા અને ફ્રાન્સ, કે 3 માતાંધાઓની એક પરિષદ મળી અને વોશિંગ્ટન ખાતે 50 સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓનું સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર થયું। એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં શરૂઆતમાં 51 સભ્ય રાષ્ટ્રો હતા, 50 સભ્ય રાષ્ટ્રો હતા અને 24 ઓક્ટોબર 1945 રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। તો સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ? તો 24 ઓક્ટોબર 1945 અને જેમાં શરૂઆતમાં 51 સભ્યો હતા અને શરૂઆતથી જ આપણો ભારત દેશ એ સંયુક્ત રાષ્ટ્રસંઘનો સભ્ય દેશ રહ્યો છે અને ત્યારથી શરૂ કરીને આજ દિન સુધી 24 ઓક્ટોબરના દિવસને યુએન દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અને હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લગભગ 193 દેશોનો સમાવેશ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે સંયુક્ત રાષ્ટ્રના જે અંગો છે એના વિશે આપણે આવતા વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું।